કે જ્યાં ધોધમાર વરસાદ થતા અનેક નદી નાળા છલકાયા છે. જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. નદી પાસે આવેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા. ભારે વરસાદ થતા ખેડૂતોને પાક બગડવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોકે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. નદી પાસે આવેલા ખેતરો પણ બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોના માથે મુશ્કેલીના પહાડ ઊભા થયા છે. ભારે વરસાદ થતા ખેડૂતોને પાક બગડવાની સ્થિતિ દેખાઈ રહી છે. 4-5 કલાક સતત વરસાદને કારણે નર્મદા જિલ્લાના લાચરસ ગામમાં, કે જેની વસ્તી 7000 જેટલી વસ્તી છે, તો આ વિસ્તારમાં અતિ વરસાદના કારણે ખૂબ જ પાણીનો ભરાવો થયો અને એના લીધે કેડ સમા કરતાં પણ વધારે પાણી જ્યારે ગામમાં ભરાયા ત્યારે 100 જેટલા પરિવારોને એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા, એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પરંતુ વરસાદનું પાણી ભરાવાને કારણે ઘણી દુકાનોમાં, સસ્તા અનાજની દુકાન હોય કે લોકોની જે રોજગારી કરતા હતા એવી દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે એમના માલ સામાનનું ખૂબ જ મોટું નુકસાન થયું. ધોધમાર વરસાદ અને અનેક નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આસપાસ જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાઈ જવાના કારણે જળબંબાકાર થઈ ગયું છે. ખેડૂતોના માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ થયો ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ.